अखंड वृत्ति हो, पांच मिनट नहीं रहती है अखंड वृत्ति साथ। महाराज जी बहुत सहलो उपाय देखा जो उसे अखंड मूर्ति में रहे उसे बाबा जी खूब 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 सहलो उपाय देखा जो उसे ज्यां सुधी अरुचि अभाव भाव फिर वर्ते से ત્યાં સુધી તમારા જીવમાં નિષ્ઠા નથી. નિષ્ઠા બાકી હોય ભાવ અરુચિ ભાવ ફેરવા મન જઈ શકે નહીં. આટલું જ પકડી રાખીએ. મહારાજે અહીં અદ્ભુત વાત કરી છે, બાપાએ અદ્ભુત ઉત્તર કર્યો છે, એટલે આજે વચનાત પહેલું જ વાંચું છું. પહેલો પ્રયોગ વાંચતા આપણને એમ લાગે કે અજન્મે નંબર નહીં લાગે. બાપાએ અર્થ કર્યું એટલે બધા આનંદમાં આવી ગયા કે હાસ નંબર લાગશે. આટલા વર્ષો પછી પણ 30 મિનિટ નિર્વિકલ્પને ભજન ન થાય, તમારી નિષ્ઠાની ભયંકર કચાસ કહેવાય. વર્ષો પહેલાં સમજાવ્યું હતું, જૂના મંદિરે સમજાવ્યું હતું, આજે ફરી સમજાવું છું. થોડુંક વર્ષ બેઠા તો હું મને છેડું છું, સમજાવું છું. અખંડ વૃત્તિનું પહેલું નામ અખંડ વૃત્તિ વાંચીએ એટલે આપણને પહેલો સંકલ્પ ઉઠે આ જન્મે બનશે. સાથે 24 કલાકમાં 20 મિનિટ અખંડ વૃત્તિ રહેતી હોય. અખંડ વૃત્તિનું દર વર્ષે કે 2-3 વર્ષે આ વાતને સમજાવું. યોગીભાજ હસતા હસતા એકદમ બોલી ઉઠેલા, બધા વિચાર પડી ગયા. ગોંડલની વાત કરું છું, સ્વામી તો અંતર્યામી પુરુષ. હસતા હસતા કે જેને છેલ્લો પ્રેગ્રાફ સિદ્ધ થાય અને પહેલો પ્રેગ્રાફ મહારાજ સિદ્ધ કરાવે, લે કેટલો સરળ કામ થઈ ગયું. એવું તો થાય જ, અમે કોઈ માથામાં ન પડીએ નહીં, ક્યારેય નહીં, સપનામાં નહીં. એ તો આપણને ફાવે, કોઈનું જોવા માટે વિચારવા માટે થોડા જન્મ્યા છે. એ સામાજિક ગધેડાઓનું લક્ષણ છે. બીજાનું જોવું વિચારવું સામાજિક માણસોનું લક્ષણ છે. એ ખરેખર સ્ટુડિયસ હોય, જેને ભરવું જ હોય, પહેલો બીજો નંબર લાવવો જ હોય, એના માટે જગત હોતું નથી, દુનિયા હોતી નથી. જેનું ધ્યેય ક્લિયર નથી એટલે એ જ બી માથામાં કરે. એ દોડા પણ ભૂટપણમાં પડીને બીજા તરફ નજર રાખીને પોતાના આત્માની યાત્રાને 5-25 વર્ષ લંબાવી નાખે.